કરીએ તો 26 જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે અને આતંકી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે દિલ્હીમાંથી વધુ એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીથી આતંકી અબ્દુલ સુભાન તોકીરની ધરપકડ કરવામાં આવી છે. તોકીર દિલ્હીમાં આતંકી હુમલો કરવા આવ્યો હતો. તો આ ઝડપાયેલો આતંકી ઇન્ડિયન મુજાહિદીનનો સંસ્થાપક છે. તોકીર સોફ્ટવેર એન્જિનિયર છે અને બોમ્બ બનાવવામાં માસ્ટરમાઇન્ડ છે. 2008માં ગુજરાતમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં કુરેશીનો હાથ હતો અને હવે દિલ્હીમાં બ્લાસ્ટ કરવાની તૈયારીમાં હતો ત્યારે આ કુરેશીને ઝડપી પાડવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ દ્વારા સફળતા હાથ લાગી છે. સોફ્ટવેર એન્જિનિયર છે તૌફીક કુરેશી, તો બોમ્બ બનાવવામાં માસ્ટર છે આ તૌફીક. તો દિલ્હી પોલીસે આતંકીની ધરપકડ કરી છે. મહત્વના સમાચાર, 2008 સિરિયલ બ્લાસ્ટના આરોપીની ધરપકડ કરી છે. તો દિલ્હી પોલીસ દ્વારા સોમવારે એક સંદિગ્ધ આતંકવાદીને પકડવામાં આવ્યો છે. અબ્દુલ સુભાન તોકીરની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. તો ખબરો અનુસાર આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદીન અને સિમીની સાથે સિમી માટે કામ કરતો હતો આ આતંકી. ત્યારે 2008માં થયેલા ગુજરાત સિરિયલ બ્લાસ્ટમાં તેનો હાથ હોવાનું પણ સામે આવ્યું છે. તો બોમ્બ બનાવવામાં પણ આ માહિર છે તૌફીક. તો દિલ્હી પોલીસે આતંકીની ધરપકડ કરી છે. તો દિલ્હીમાં એક મોટા આતંકી હુમલાની સાજિશ આતંકી કરી રહ્યો હતો, તેના પ્લાનિંગમાં હતો. ત્યારે પોતાની પકડથી બચવા માટે અબ્દુલે પોલીસ સામે ફાયરિંગ પણ કર્યું હતું, પરંતુ અંતે પોલીસે તેને રંગે હાથે ઝડપી લીધો છે. દિલ્હી પોલીસે આતંકીની ધરપકડ કરી છે. મહત્વની સફળતા હાથ લાગી છે. આતંકી અબ્દુલ સુભાન તોકીરની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ. જણાવી દઈએ કે 2008 સિરિયલ બ્લાસ્ટનો આરોપી છે. તો ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી છે તોકીર. ખાસ કરીને વાત કરવામાં આવે તો બોમ્બ બનાવવામાં આ આતંકી માહેર છે. 2008 સિરિયલ બ્લાસ્ટનો આરોપી તોકીર છે. ભારતનો બિન લાદેન તરીકે આતંકી ઓળખાય છે. ઇન્ડિયન મુજાહિદીન અને સિમી માટે અબ્દુલ સુભાન કુરેશી ઉર્ફ તોકીર કામ કરતો હતો. બિન લાદેનના નામથી, ભારતના બિન લાદેન નામથી તે ઓળખાય છે. તો બેંગલુરુ અને દિલ્હી બ્લાસ્ટનો પણ આ તોકીર આરોપી છે. તો 2006માં થયેલા મુંબઈ ટ્રેન બ્લાસ્ટનો પણ આ તોકીર આરોપી છે. ત્યારે દિલ્હી પોલીસને મહત્વની સફળતા હાથ લાગી. એનઆઈએના લિસ્ટમાં આતંકી તોકીર મોસ્ટ વોન્ટેડ છે. એમપીના જબલપુરના રામપુરનો આ તોકીર રહેવાસી છે. તો તોકીરના માતા પિતા મુંબઈમાં સ્થાયી થયા હતા. ક્યાંથી તેની શરૂઆત થઈ, કેવી રીતે તે આ ખૂબ ભણેલા કુટુંબનો દીકરો છે તોકીર, સોફ્ટવેર એન્જિનિયર, આતંકી બોમ્બ બનાવવામાં માહિર છે. તો આ મુદ્દે સંવાદદાતા મયુર મેવાડા લાઈવ જોડાઈ ગયા છે. જી મયુર, તોકીરને આબાદ રીતે દિલ્હી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ચોક્કસથી અંકુર, વાત કરીએ તો આ મોસ્ટ વોન્ટેડ આરોપી આતંકી જે અબ્દુલ કુરેશી ઉર્ફે તોકીર, જેને દિલ્હીની સ્પેશિયલ સેલ દ્વારા જે પકડવામાં આવ્યો છે, જ્યારે દિલ્હીની સ્પેશિયલ સેલને બાતમી મળી હતી અને તેને પકડવા ગઈ ત્યારે સામસામી ફાયરિંગો બી કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ દિલ્હી સ્પેશિયલ સેલની જે ટીમ છે તેને આ મોસ્ટ વોન્ટેડ જે આતંકી છે તેને પકડવામાં સફળતા મળી હતી. જે આતંકીને પકડવામાં આવ્યો છે, જે એજન્સી દ્વારા પકડવામાં આવ્યો છે, તેનું એવું કહેવું છે કે આ આતંકી તોકીર જે આતંકી છે તે દિલ્હીની અંદર કોઈ મોટું ષડયંત્ર ઘડવા આવ્યો હોવાનું જે સામે આવ્યું છે, પરંતુ તે પહેલાં જ તેની ધરપકડ કરવામાં આવી છે. ખાસ જો આ આતંકીની વાત કરીએ તો આ આતંકી જે ગુજરાત 2008માં જે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, આ બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી જે આ આતંકી કહેવાય છે. મહત્વની વાત કરીએ તો એ સિવાય મુંબઈની અંદર 2006માં જે ટ્રેનની અંદર બ્લાસ્ટ થયા હતા તેની અંદર બી આ આતંકીનું નામ સામે આવ્યું હતું. એ બ્લાસ્ટની અંદર બી માસ્ટર માઇન્ડ તરીકે આ તોકીર જે આતંકી પકડાયો છે તેનું નામ સામે આવેલું છે. બેંગલુરુ જેની અંદર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા તે કેસમાં બી આ આતંકીનો હાથ હોવાનું સામે આવેલું છે. એટલે કહેવાય કે આવા અનેક જે આતંકી પ્રવૃત્તિ છે તેની અંદર આ આતંકી સંડોવાયેલો છે, માસ્ટર માઇન્ડ તરીકે તેનું નામ સામે આવેલું છે. એનઆઈએનું જે લિસ્ટ છે તેમાં મોસ્ટ વોન્ટેડ આતંકીમાંનો આ એક આતંકી છે. પરંતુ ખાસ વાત કરીએ આ આતંકીની તો આ આતંકી જે ખૂબ ભણેલા ગણેલા પરિવારમાંથી આવ્યો છે, મધ્યપ્રદેશના જબલપુરના રામપુર ગામ ખાતે આ તેનો વતની હતો.
તેના જે મધર ફાધર જે માતા પિતા છે તે માતા પિતા હાલ મુંબઈ ખાતે રહે છે, પરંતુ જે પ્રકારે તે આતંકવાદી ગતિવિધિ પ્રવૃત્તિઓ સાથે જોડાયો છે ત્યારથી જ તેના પરિવારવાળા તેનાથી આ આતંકીનાથી નફરત કરતા થઈ ગયા હતા. આ આતંકી જે છે તે સોફ્ટવેર એન્જિનિયરનો ભણેલો છે અને ખૂબ હોશિયાર ગણાતો હતો. તેને 3 વર્ષ સુધી જે સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરી હતી તે નોકરીની અંદર બી તેને ખૂબ નામ કમાયું હતું, પરંતુ 2001માં ધાર્મિક કામ હોવાના બહાને તેને નોકરી છોડી અને જતો રહ્યો હતો. ત્યારબાદ 2001માં સિમ્મીની જે એક પ્રેસ કોન્ફરન્સનું યોજાઈ હતી તે પ્રેસ કોન્ફરન્સની અંદર આ આતંકીને જોવા દેખાયો હતો. તોકી ત્યારબાદ 2001માં જ જ્યારે કર્ણાટકની અંદર બી જે સિમ્મીની જે એક બેઠક જે કોન્ફરન્સ યોજાઈ હતી આ કોન્ફરન્સની અંદર બી જે તોકીબ છે તે નજરે પડ્યો હતો. અને ત્યારબાદ 2 દિવસ કર્ણાટકના જે જંગલો કેરેલાના જે જંગલો છે તે જંગલોની અંદર બી જ્યારે ટ્રેનિંગ ચાલી રહી હતી તે ટ્રેનિંગની અંદર બી આ તોકીબે ભાગ લીધો હતો. અને ત્યારબાદ જે આ આતંકી સિમ્મી સાથે રહી અને ત્યારબાદ જે ઇન્ડિયન મુજાહિદીન છે તેની સાથે મળીને જે ગુજરાતમાં જે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરવાના હતા તે બોમ્બ બ્લાસ્ટને લઈને 2005થી જે આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, ત્યારથી જ કહેવાય છે કે આ આતંકી જે માસ્ટરમાઇન્ડ મુખ્ય આરોપી જે 2008નો જે બોમ્બ બ્લાસ્ટ છે તેનો મુખ્ય આરોપી આ આતંકી કહી શકાય છે. સબદમ નાગોરી જે બોમ્બ બ્લાસ્ટનો જે મેન આરોપી જે કહેવાય છે તે સબદમ નાગોરી સાથે બી આ આતંકીને જોવા મળેલો છે. એટલે કહેવાય કે સિમ્મીનો ખૂબ આ જે આતંકી તોકીબને જે દિલ્હી પોલીસે પકડ્યો છે એ સિમ્મી અને ઇન્ડિયન મુજાહિદીનનો ખૂબ મોટું આતંકી કહી શકાય. અને જે NIAનું જે લિસ્ટ છે એ લિસ્ટની અંદર બી મોસ્ટ વોન્ટેડ આરોપી તરીકે આનું નામ સામે આવેલું છે. એટલે કહેવાય કે આ ખૂબ મોટી સફળતા આજે મળી છે. થોડા દિવસોની અંદર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આ આતંકીને પકડવા માટે જે ટ્રાન્સફર વોરન્ટના આધારે તેને અમદાવાદ લાવવામાં આવશે અને તેની પૂછપરછ કરવામાં આવશે. કારણ કે જે બોમ્બ બનાવવામાં આવે છે જે યાસીન ભટકલનું નામ બી સામે આવ્યું હતું, યાસીન ભટકલને આ આતંકીએ બોમ્બ બનાવતા હોવાનું બનાવવા શીખવાડ્યા હોવાની વાત સામે આવેલી છે, સૂત્રો દ્વારા આ માહિતી મળી છે. ત્યારે તદુપરાંત જે આ આતંકી છે આખું જે પ્લાન છે કઈ જગ્યાએ બેસીને ગયો હતો, અન્ય કોણ કોણ લોકો આની અંદર સામેલ છે, આ તમામ બાબત ઉપર જે ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર વોરન્ટના આધારે અમદાવાદ લાવવામાં આવશે અને તેની પૂછપરછ કરશે તેમાં અનેક નવા ખુલાસા સામે આવે તેવી શક્યતા દેખાઈ રહેલી છે. જી મયુર, જે રીતે દિલ્હી પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે, આખું ઓપરેશન જે રીતે સફળ રીતે પાર પાડવામાં આવ્યું છે, હવે દિલ્હી પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી શકે? જે ચોક્કસથી અંકુર વાત કરીએ તો અનેક એવા સંખ્યાબંધ આતંકી ગતિવિધિ છે કે જેની અંદર આ આતંકીના નામ સામે આવેલા છે. ત્યારે દિલ્હી પોલીસ દ્વારા આ આતંકીની જે સઘન પૂછપરછ કરવામાં આવશે, તેના રિમાન્ડ મેળવવામાં આવશે. જે ખાસ બેંગ્લોર, મુંબઈ, અમદાવાદ, ગુજરાત, સુરત તમામ જગ્યાએ જે બોમ્બ બ્લાસ્ટ થયેલા છે આ બોમ્બ બ્લાસ્ટની અંદર આ આતંકીનું નામ સામેલું છે ત્યારે એ બાબતમાં એની સઘન પૂછપરછ કરવામાં આવશે. તદુપરાંત જે એજન્સી દ્વારા દિલ્હી પોલીસે જે આતંકીને પકડ્યો છે તે દિલ્હી પોલીસનું માનવું છે કે 2018ની અંદર કોઈ મોટું ષડયંત્ર દિલ્હીની અંદર રચાય તેવી પ્લાનિંગ સાથે આ આતંકી દિલ્હી આવ્યો હતો. ત્યારે એક કયું ષડયંત્ર શું પ્લાનિંગ કરી રહ્યા હતા, કઈ જગ્યાએ આ આતંકી ગતિવિધિને આતંકી પ્રવૃત્તિને આ લોકો અંજામ આપવાના હતા, એની સાથે અન્ય કોણ કોણ લોકો જે જોડાયેલા છે કે અત્યારે હાલ દિલ્હી ખાતે તે ઉપસ્થિત છે કે ભારત કે અન્ય રાજ્યોની અંદર તે ઉપસ્થિત છે, આ તમામ બાબતો ઉપર જે આ તોકીબ છે તેની પૂછપરછ કરવામાં આવશે. અને અન્ય તેના જે સાથીઓ છે તેની જે કઈ કઈ જગ્યાએ છુપાયેલા છે આ તમામ બાબત ઉપર જે પૂછપરછ કરવામાં આવશે અને તે લોકોને પકડવા માટેની જે નવી વ્યૂહરચના છે તે તૈયાર કરવામાં આવશે. જી જી મયુર, જે રીતે 2008માં અમદાવાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના કેસમાં પણ તે આરોપી છે, ખાસ કરીને હવે ગુજરાત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? જે ચોક્કસથી અંકુર વાત કરીએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટ્રાન્સફર વોરન્ટના આધારે જે આ આતંકીને જે અમદાવાદ લાવવામાં આવશે તેની જે પ્રોસિજર છે તે પ્રોસિજર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોર્ટની અંદર કરવામાં આવશે. કોર્ટ દ્વારા જે આ સમગ્ર જે તે પ્રોસિજર છે જે પાર પાડી અને ટ્રાન્સફર વોરન્ટના આધારે દિલ્હી પોલીસથી તેને અમદાવાદ લાવવામાં આવશે. ખાસ વાત કરીએ તો ખૂબ મોસ્ટ વોન્ટેડ આતંકી આ કહી શકાય, જેને લઈને તેને દિલ્હીથી અમદાવાદ લાવવા માટે બી મોટી જે કહેવાય કે સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જ્યારે જ્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે કોઈ આતંકીને લાવવામાં આવે છે ત્યારે ત્યારે ક્રાઇમ બ્રાન્ચને કહેવાય કે જે આખું પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવે છે. ત્યારે આ વખતે આ મોસ્ટ વોન્ટેડ આરોપીને ખાસ લાવવામાં આવશે ત્યારે તેની પાસેથી અનેક નવા ખુલાસા સામે આવે તેવી શક્યતા છે. ખાસ અમદાવાદ ગુજરાતની અંદર આ આતંકીના અન્ય બીજા કેટલા સાથીઓ કઈ કઈ જગ્યાએ છુપાયેલા છે, 2008ના જે બ્લાસ્ટ છે તેની અંદર અન્ય જે બીજા આરોપીઓ બાકી છે તે કઈ જગ્યાએ છુપાયેલા છે, સમગ્ર જે માલ સામાન છે જે બોમ્બ બ્લાસ્ટની અંદર વાપરવામાં આવ્યો હતો તે કઈ જગ્યાથી લાવવામાં આવ્યો હતો. મહત્વની વાત છે કે આ આતંકી જે આતંકવાદી પ્રવૃત્તિ સાથે 2001થી જોડાયેલો છે,
તો એ 2001માં કોના સંપર્કમાં આવ્યો હતો અને કઈ રીતે આ આતંકી પ્રવૃત્તિઓ સાથે સિમી કે ઇન્ડિયન મુજાહિદીન જે આતંકી સંસ્થાઓ છે તેમની સાથે જોડાયો છે, તો કોના સંપર્કમાં આવીને આ સંસ્થાઓમાં તે જોડાયો હતો, આ તમામ બાબતની જે સઘન પૂછપરછ છે તે કરવામાં આવશે. અને ખાસ 2008માં જે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ અમદાવાદ સુરત ખાતે જે કરવામાં આવ્યા હતા આની અંદર હજી અન્ય તેની સાથે કોણ કોણ લોકો જોડાયેલા છે, કઈ જગ્યાએ છે, અને એ સિવાય હાલમાં બી અમદાવાદની અંદર એ અમદાવાદ કે ગુજરાતની અંદર હજી અન્ય કેટલા એવા આતંકી પ્રવૃત્તિઓ સાથે જે તોકીદ સાથે જોડાયેલા હતા તે લોકો કઈ કઈ જગ્યાએ છે, આ તમામ બાબતની પૂછપરછ એની કરવામાં આવશે અને તમામ લોકોની શોધખોળ શરૂ કરવામાં આવશે. જી જી મયુર, જે રીતે દિલ્હી પોલીસને આ મહત્વની સફળતા હાથ લાગી છે, તોકીરને આબાદ રીતે ઝડપી પાડવામાં આવ્યો છે, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા આ આખું સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, તો કઈ રીતે સફળતા હાથ લાગી? જે ચોક્કસથી વાત કરીએ તો અંકુર, જે પ્રકારે દિલ્હી પોલીસના જે સ્પેશિયલ સેલ દ્વારા આ જે આતંકી તોકીદને પકડવામાં આવ્યો છે, દિલ્હી પોલીસ છેલ્લા કેટલાય સમયથી તેમની જોડે જે માહિતી હતી તે માહિતીના આધારે આ આતંકીની શોધખોળ કરી રહી હતી. ગઈકાલે દિલ્હી પોલીસના જે સ્પેશિયલ સેલ છે તેને માહિતી મળી હતી કે આતંકી તોકીદ જે દિલ્હી ખાતે જે વિસ્તારથી તેને પકડવામાં આવ્યો છે તે વિસ્તારમાં આવવાની જે માહિતી મળી હતી અને ત્યાર તે વાતને લઈને ત્યાં આગળ પહેલેથી જે સ્પેશિયલ સેલ છે તેના દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. અને જ્યારે આતંકીને પકડવા માટે દિલ્હી પોલીસ ત્યાં પહોંચી ત્યારે સામસામી જે ફાયરિંગ કરવામાં આવ્યા હતા, આ ફાયરિંગની અંદર જ્યારે જે આતંકી છે તોકીદ તેને દિલ્હી પોલીસને પકડવામાં સફળતા મળી હતી, તેને ફાયરિંગ કરી ભાગવાનો પ્રયાસ બી કર્યો હતો, પરંતુ તે પહેલાં જ જે દિલ્હી પોલીસ છે તેને આ આતંકીને પકડી લીધો હતો. અને ખાસ હવે જ્યારે કહેવાય કે દિલ્હી પોલીસને ખૂબ મોટી સફળતા આજે આ મળી છે, ત્યારે દિલ્હી પોલીસ દ્વારા આ આતંકીની જે સઘન પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ તેની સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે, કારણ કે ખૂબ મોટું સંગઠન જે આ આતંકી સાથે જોડાયેલું છે તેવું બી અત્યારે જાણવા મળ્યું છે, ત્યારે અન્ય કેટલા લોકો હજી ભારત ઇન્ડિયાની અંદર જે એની સાથે આ સંગઠનમાં જોડાયેલા છે, કઈ કઈ જગ્યાએ આ લોકો જે કહેવાય કે ભારતના અલગ અલગ રાજ્યોની અંદર તમામ લોકો જે વસેલા છે તો કઈ કઈ જગ્યાએ આ લોકો છે, તમામ બાબતની પૂછપરછ દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવશે. જી મયુર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. દિલ્હી પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે, તોકીર અબ્દુલ શુબાન તોકીરની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. 2008 સિરિયલ બ્લાસ્ટનો તોકીર આરોપી છે, ત્યારે દિલ્હી પોલીસે આતંકીની ધરપકડ કરી લીધી છે.